વચ્ચે જાણે દેવતાઓ અભિષેક કરતા હોય એવું લાગે છે. આ છે મુખ્ય મંદિર. દૂરથી કદાચ એવું લાગે કે આ સોનાનું હશે. સરોવરનું નિર્માણ કર્યું છે. તમે જુઓ, અહીંયા તમામ વસ્તુઓનો પ્રાઇસનું લિસ્ટ લગાડેલું છે. અહીંયા તમને રૂમ મળી જશે, કોમન હોલ મળી જશે. નમસ્કાર દોસ્તો, તો આજે આપણે આવી ગયા છીએ પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર એવું પહોંચ્યા ધામમાં. આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આ મંદિર કેવી રીતે આવી શકાય, અહીંયા રહેવા જમવાની કેવી સુવિધા છે, આ મંદિરમાં જોવાલાયક શું શું છે, તમામ બાબતો આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો આ વિડીયોને પૂરો જુઓ. વાહ, શું દ્વાર છે! કંઈક આવા જ શબ્દો તમારા મોઢામાંથી પણ સરી પડશે કે જ્યારે તમે આ પહોંચ્યા મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર જોશો. તમે જુઓ, જાણે એવું લાગે કે સ્વર્ગનું દ્વાર હોય. ઘણી બધી ધાર્મિક ફિલ્મોમાં જે દેખાડે છે રાજા મહારાજાના મહેલો અને તેમના દ્વાર જેવું જ બિલકુલ દ્વાર છે. અતિ સુંદર. દોસ્તો, સૌ પ્રથમ તો પોંચા મંદિરનું લોકેશન તમને જણાવી દઉં તો પોંચાનું આ મંદિર વડોદરાથી અંદાજે 60 કિલોમીટરના અંતરે આવેલું છે અને રાજપીપળાથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો હવે આ મુખ્ય પ્રવેશ દ્વારની અંદર એન્ટર થઈએ. જો તમે વડોદરા અથવા તો અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હશો તો આ મંદિર તમને રસ્તામાં મળશે. અંદર એન્ટર થતાં જ તમને દેખાશે સ્વામિનારાયણ ભગવાનની આ સુંદર પ્રતિમા, જેમની બંને આગળ છે સિંહ. જ્યારે સામે દેખાશે તમને મુખ્ય મંદિર. અહીંયાથી તમને કદાચ નાનું લાગતું હશે, પરંતુ આપણે અંદર જઈશું ત્યારે બહુ જ વિશાળ મંદિર છે. અને જે ગેટથી આપણે અંદર આવ્યા હતા તે અંદરથી કંઈક આવો લાગે છે. જુઓ, લગભગ 105 એકરમાં ફેલાયેલું આ મંદિર 2013માં બનાવવામાં આવ્યું હતું. હવે આપણે પ્રયાણ કરી રહ્યા છીએ મંદિર તરફ. આ રસ્તો પણ જો ખૂબ જ સ્વચ્છ છે, કોઈ પણ જગ્યાએ મને કચરો દેખાતો નથી. બાકી મૂર્તિઓ તો છે જોરદાર. દોસ્તો, અત્યારે હું આવ્યો છું વીકડેમાં. જો તમે શનિ અથવા તો રવિવારે અહીંયા આવશો તો ખૂબ જ ભીડ હોય છે, ખાસ કરીને સવારે અને સાંજના સમયે. અહીંયા દૂર દૂરથી ભાવિકો આવે છે અને ભગવાનના દર્શન કરીને ધન્ય થાય છે. મંદિરમાં પ્રદર્શનીનું આયોજન પણ થાય છે કે જેમાં ઘણી બધી સારી સારી વસ્તુઓ જે છે જોવાની હોય છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ ઘનશ્યામ દ્વાર. આ જ દ્વારમાંથી એન્ટર થઈને મુખ્ય મંદિર તરફ જવાય છે. દોસ્તો, આ મંદિરની એક તરફ છે ખડખડ વહેતી નર્મદા નદી, તો બીજી તરફ છે ગાઢ જંગલો અને મોટા મોટા વૃક્ષો. એટલે કે કુદરતી સૌંદર્યની વચ્ચે આ પોંચાનું મંદિર આવેલું છે. તો મુખ્ય મંદિરની આગળ જ આ લોકોએ નીલકંઠ સરોવરનું નિર્માણ કર્યું છે, જે એક નાનું સરોવર છે. વચ્ચે જાણે દેવતાઓ અભિષેક કરતા હોય એવું લાગે છે. અને મસ્ત મજાનું આખું સેટઅપ છે. જુઓ તમે નીચે પાણી મસ્ત, અને એકદમ મંદિરની સામેની સાઈડમાં જ છે, આગળની સાઈડમાં જ. અને ફરતી બાજુ છે નાના નાના મંદિરો. આ બાજુ માતાજીની પ્રતિમા છે. જ્યારે પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરની વાત આવે ત્યારે ગુજરાતમાં સૌથી મોટું મંદિર કહેવાતા અક્ષરધામનું નામ જરૂર લેવાય છે. પણ જો તમે ભવિષ્યમાં આ મંદિરની મુલાકાત લેશો અથવા તો આ મંદિરના દર્શન તમે કરી ચૂક્યા છો તો તમે પણ કહેશો કે ગુજરાતમાં સૌથી ભવ્ય, સૌથી વિશાળ અને સૌથી સુંદર મંદિર જો કોઈ હોય તો તે છે આ પોંચાનું મંદિર. દોસ્તો, આ છે પોંચા મંદિરનું મુખ્ય મંદિર. નીલકંઠ વર્ણી મહાપ્રભુજીનું આ મંદિર છે.
પહોંચ્યાનું મુખ્ય મંદિર અને આસપાસના તમામ મંદિરોની કલા કોતરણી ખૂબ જ દર્શનીય છે અને દરેક મંદિર બનાવવામાં ખૂબ જ મહેનત થઈ છે. લાખો કરોડોના ખર્ચે આ મંદિરનું નિર્માણ થયું છે. હવે આપણે જઈ રહ્યા છીએ પોઈચા મંદિરમાં આવેલા કષ્ટભંજન શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. સામે જે દેખાઈ રહ્યું છે તે મંદિર તેમનું છે. આ તરફ છે શંકરાચાર્યજીનું મંદિર, તો આ તરફ છે વલ્લભાચાર્યજીનું મંદિર અને વચ્ચે હનુમાનજીનું મંદિર. મંદિરમાંથી જ તમને નર્મદા નદીનો પટ દેખાશે. સામે જે દેખાય છે તમને એ નર્મદા નદીનો પટ છે અને સામેની સાઈડમાં છે કુબેર ભંડારીજીનું મંદિર. આગળ જશો એટલે ચણોદ આવશે કે જ્યાં પિતૃ તર્પણ કરવામાં આવે છે. તો આપણે મંદિરની પ્રદક્ષિણા કરીએ. તમે જુઓ કેવું મસ્ત આખું બધું બાંધકામ કરવામાં આવ્યું છે. જ્યારે અહીંયા પાણી હોય છે નર્મદા નદીમાં ત્યારે તો આખું જે દૃશ્ય છે ખૂબ જ મનમોહક હોય છે. આગળ કેટલું પાણી છે થોડું થોડું, પરંતુ આ બાજુ ઓછું પાણી છે. બાકી કોતરણી ખૂબ જ સુંદર છે મંદિરની. તમે જુઓ ખૂબ જ મહેનતથી બનાવેલું આ મંદિર છે. એક વખત તો જિંદગીમાં દરેક ભાવિકો આવવું જોઈએ મંદિર જોવા માટે, મને એવું લાગે છે. મંદિરની નીચેના જ ભાગમાં એક હવેલી છે, તો ચાલો તેના પણ દર્શન કરીએ. અંદર શું શું જોવા લાયક છે. અહીંયાથી જવાનું છે મંદિરમાં. આ મંદિર તો એવું બનાવ્યું છે જાણે સોનામાંથી બનાવ્યું. એક ગોલ્ડન કલરનું આખું મંદિર છે. જુઓ તમે એની જે સ્તંભો છે એનો કલર છે ગોલ્ડન, એટલે દૂરથી કદાચ એવું લાગે કે આ સોનાનું હશે. ઉપર પણ કોતરણી મસ્ત છે બધી, કદાચ એટલે જ આને હવેલી કહેતા હશે. તમે જુઓ એક મોટો ખંડ છે કે જેમાં અલગ અલગ સ્તંભો છે, વચ્ચે મંદિર છે. વાહ, આખું ગોલ્ડન કલરનું છે, ચમકશે, ચમકે છે અત્યારે જુઓ તમે. અને વચ્ચે છે વિષ્ણુજીની મૂર્તિ, શયન મુદ્રામાં છે વિષ્ણુજી. લક્ષ્મીજી તેમના ચરણ દબાવી રહ્યા છે અને આરામ કરી રહ્યા છે વિષ્ણુજી. તો અહીંયાથી તમે ભગવાનનો પ્રસાદ પણ લઈ શકો છો, જેમ કે મગજના લાડુ, મોહન થાળ, સુખડી, અળદિયા પાક અને અન્ય કેટલીક વસ્તુઓ. આ જગ્યા છે એની. પોઈચા મંદિરના જે મુખ્ય મંદિર છે તેની ફરતે એક સરસ મજાના સરોવરનું નિર્માણ કર્યું છે. તમે જુઓ આ જે પાણી દેખાય છે ફરતી કોર આવું પાણી છે અને તેની કોરે કોરે મંદિરો છે. તો આભા પણ સુંદર દેખાય છે અને કોઈ પણ જોનારાનું મન મોહી લે તેવી રીતે આખું મંદિર ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને પાણી પણ જો એકદમ સ્વચ્છ અને નિર્મળ. આ સરોવરની વચ્ચે એટલે કે મધ્યમાં નર્મદેશ્વર મહાદેવનું એક નાનુંથું મંદિર છે કે જેમાં શિવલિંગ છે. અને ફરતી બાજુ તમને નાના નાના જે મંદિર દેખાતા હશે તેમાં પણ લગભગ દરેક ભગવાનના મંદિરો છે. તમે જોશો ધ્યાનથી તો તમને બે માળનું મંદિર દેખાશે. નીચે પણ કેટલાક મંદિરો છે અને ઉપર છે આ બીજું મંદિર અને એની નીચે છે આ પાણી. તો ત્રણ લેયર છે. મને આ મંદિરની સૌથી સારી બાબત જો કોઈ લાગી હોય તો તે આ મધ્યમાં બનાવવામાં આવેલું એક સરોવર છે. એવું લાગે કે જાણે બસ આને જોતા જ કરીએ જોતા જ કરીએ. એમાં પણ જો આવો સમય એવો સાંજનો એકદમ શીતળ વાતાવરણ હોય તો પછી આને જોવાની મજા જ કંઈક ઓર છે દોસ્તો. મુખ્ય મંદિરની ફરતે જે નાનું તળાવ બનાવવામાં આવ્યું છે તે તળાવના કાંઠે નાના નાના મંદિરો છે. દરેક મંદિર ખૂબ જ જોવાલાયક છે. જો તમે ત્યાં જાઓ તો આ મંદિરોના દર્શન પણ અવશ્ય કરજો.
तो हवे आपणे जे सरोवरनी फरते मंदिरो छे ते जोवा निकळ્યા છીએ। दोस्तों आ वीडियो शूट करवा माटे ज्यारे हूँ पोंचा मंदिर गयो हतो त्यारे मने एक समय तो एवुं लाग्युं कि जाने आ मंदिर नथी परंतु कोई थीम पार्क छे कि ज्यां टिकिट लईने एंट्री मळे छे अने आवी तमाम वस्तुओ जोवा मळे छे, परंतु ना आ एक मंदिर छे ज्यां तमारे एक पण रूपियो आपवानो नथी, ना तो एंट्रीनो ना तो कोई अन्य वस्तुनो। हा, जो तमे पोतानी साथे वाहन लईने आव्या होय तो तमारे एक नजीवी दरनी रकम त्यां पार्किंग फी तरीके चूकवानी रहेशे। दोस्तों आ मंदिरनु सौथी मोटू आकर्षण छे रोज सांजे निकळती भव्य यात्रा। जी हाँ, रोज सांजे अंदाजे 6 वागे भगवाननी यात्रा निकळे छे, जेमां भगवानने रथमां सवार करवामां आवे छे अने भक्तो पण आ यात्रामां जोड़ाय छे। भजन मंडळीઓ भजन गाय छे, साथे ज सुरताल લયમાં આરતી ગવાય છે। અંદાજે 30 મિનિટની આ યાત્રા હોય છે, જે દરમિયાન આખા મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવે છે, પરિક્રમા કરવામાં આવે છે। તમે જુઓ ઘણા બધા ભાવિકો આ યાત્રામાં જોડાયા છે, ખૂબ જ દિવ્ય હોય છે આ યાત્રા। જો તમારે પણ આ યાત્રાનો લાભ લેવો હોય તો સાંજના સમયે તમારે પહોંચા જવું પડશે। યાત્રાના અંતે મંદિરના પ્રાંગણમાં જ ભગવાનના રથને રાખવામાં આવે છે અને ત્યારબાદ થાય છે એક મહાઆરતી। આ મહાઆરતીનો લાભ પણ તમે લઈ શકો છો। દોસ્તો દિવસના સમયે તો આ મંદિર દર્શનીય છે જ, પરંતુ રાત્રે જ્યારે અંધારું થાય છે અને મંદિર તેમજ મંદિરની આસપાસની લાઇટો ઝળહળે ઉઠે છે, ત્યારે આ મંદિર કંઈક અલગ જ લાગે છે। જુઓ અત્યારે રાત્રિનો સમય છે અને મંદિરની આસપાસ જે બગીચાઓ છે, જ્યાં ભગવાનની મૂર્તિઓ છે, પ્રતિમાઓ છે, તેને જોતા જ એવું લાગે કે જાણે આપણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા હોય। જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે અને આ મંદિરની આસપાસ એવી ઘણી બધી દુકાનો છે જ્યાંથી તમે પ્રસાદ લઈ શકો છો, આ ઉપરાંત ગિફ્ટની વસ્તુ લઈ શકો છો, મીઠાઈ લઈ શકો છો, આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓની દુકાન તમને અહીંયા મળી જશે। દોસ્તો પોંચા મંદિરના નીચેના ભાગમાં છે 108 ગૌમુખના દર્શન, જ્યાં ગાય માતાના મુખમાંથી પવિત્ર જળ નીકળે છે। આ જળમાં તમે સ્નાન પણ કરી શકો છો અને આચમન પણ લઈ શકો છો। તો અહીંયા તમને સાંજે અને બપોરે ખીચડી કઢી, ગુજરાતી થાળી અને પંજાબી થાળી પણ મળી જશે આ જગ્યા એની છે। તો કોઈ લોકોને જો ફાસ્ટફૂડ ના ફાવતું હોય તો આ જગ્યાએ પણ આવીને થાળી ખરીદી શકે છે। આ આખો ફૂડ ઝોન છે પોંચા મંદિરનો, ખૂબ જ વિશાળ છે અને એવી એક પણ વસ્તુ નહીં હોય જ્યાં એ નહીં મળે। જો તમે બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે।
અહીંયા તમામ વસ્તુઓનો પ્રાઇસનું લિસ્ટ લગાડેલું છે, ચા કોફીથી અને ઇડલી મેંદુવડા પાઉંભાજી ફાસ્ટ ફૂડ અન્ય પોઝ કરીને તમે ભાવ પણ જોઈ શકો છો. ગુજરાતી થાળી ના છે 60 રૂપિયા, ખીચડી કઢીના છે 20 રૂપિયા, જ્યારે પંજાબી થાળી છે 120 રૂપિયાની. બાકી ઘણી બધી વસ્તુઓ છે, જોઈ લો. દોસ્તો, જો તમે અહીંયા પરિવાર અથવા તો મિત્રો સાથે આવ્યા હોય ને તમે જો અહીંયા રાત રોકાવા માગતા હોય તો તેની પણ સારી સુવિધા મંદિર તરફથી છે. અહીંયા છે યાત્રિક ભુવન કાર્યાલય, જ્યાં તમારે આવવાનું છે અને અહીંયા તમને રૂમ મળી જશે, કોમન હોલ મળી જશે, જેવી તમારી જરૂરિયાત છે તે મુજબ મળી જશે. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એસી રૂમનું ભાડું છે 1200 રૂપિયા, નોન એસીનું કદાચ 900 રૂપિયા છે, જ્યારે કોમન હોલમાં તમારે જો રહેવું હોય તો માત્ર 50 રૂપિયા છે પર પર્સન. તો દોસ્તો, મને આશા છે કે પોઈચા મંદિરનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ પડ્યો હશે અને તમને ઘણું બધું જાણવા પણ મળ્યું હશે. છતાં પણ તમારા કોઈ સવાલ હોય, તમારી કોઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં મને જણાવી શકો છો. સાથે જ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.